જગન્નાથ.
Om Namah Shivaya.
Oh,
નિવાસ કરતા હતા, પણ તે નગરમાં એક બિદુંગ અને સુંચુલા નામના એક બ્રાહ્મણ દંપતી નિવાસ કરતા હતા. તો કોઈ પણ બ્રાહ્મણનો નિજ ધર્મ છે ધર્મશાસ્ત્રને ધ્યાનમાં રાખી આ સમાજને ધર્મનું માર્ગદર્શન કરવું. આ કોઈ પણ સાધુ કોઈ પણ બ્રાહ્મણનો નિજ ધર્મ છે. પૂરા નગરમાં કોઈ ધર્મિષ્ઠ માણસ નથી, પૂરું નગર પાપિષ્ઠ ધર્મિષ્ઠ. નગરમાં એકાદો માણસ ધર્મિષ્ઠ હોય તો આવા ભગવાનના કાર્યો થાય, પણ પૂરા નગરમાં જ કોઈ ધર્મિષ્ઠ ન હોય તો તે નગરનું કલ્યાણ કેવી રીતે થાય? ભગવાન વ્યાસ એમ કહે છે કે આ નગરમાં કેવા માણસો રહેતા હતા, તો કે પશુ કરતા પણ ભયાનક. પશુને તો તેટલું જ્ઞાન છે કે શું ખાવું અને શું પીવું, એ પણ જ્ઞાન આ નગરમાં રહેનારા માણસો નથી. ધર્મ વિરુદ્ધનું જીવન જીવે છે. તે નગરમાં જે બિદુંગ અને સુંચુલા નામના બ્રાહ્મણ દંપતી રહે છે તે પણ ધર્મ વિરુદ્ધનું જીવન જીવે છે. ભગવાન વ્યાસે આ નગરના પાપનું વર્ણન કર્યું છે, બિદુંગ અને સુંચુલાના પાપનું વર્ણન કર્યું. પાપ કોને કહેવાય? આપણે ઋષિમુનિ આપણા ધર્મશાસ્ત્રોમાં જે પ્રમાણે આપણને જીવન જીવવાનું કહ્યું તેના કરતાં વિરુદ્ધ આપણે જીવન જીવીએ તેને આપણે ધર્મશાસ્ત્રોમાં પાપ કહેવાય. બિદુંગ નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પીવે છે, નહીં કરવા જેવા કર્મો કરે છે. ભગવાન વ્યાસે તો બહુ જ વર્ણન કર્યું, પણ એ બધું બોલીને આપણે શા માટે નહીં બોલતા? બધા જ ધર્મ વિરુદ્ધના કામ કરે છે. અંતે એક દિવસ બન્યું એવું, મદિરા પીધેલી હાલતમાં અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થયું. હવે અપવિત્ર અવસ્થા, મદિરા પીધેલી હાલત, અકસ્માતમાં મૃત્યુ થાય તેની ગતિ થાય કે તેની અધોગતિ થાય? પૂજ્ય બ્રહ્મલેન ડોંગરજી બાપા એમ કહેતા હતા કે અંત સમયે જો પેટમાં પશુનું માંસ પડ્યું હોય તો તે જીવાત્માની પશુમાં ગતિ થાય. અંત સમયે જેના હાથનું પાણી પીધું હોય એના ઘરે તેનો જન્મ થાય. આપણા ઘરમાં કોઈ વડીલ મૃત્યુ પામવા પડ્યા હોય ત્યારે આપણે ઘરના સભ્યો જ પાણી પાઈએ ને, બીજા કોઈ નથી બોલાવતા, ઘરના છોકરાઓ જ પાય.
અને પછી આપણા ઘરે કોઈ દીકરાનો જન્મ થાય તો આપણે એમ બોલતા આવ્યો કે આ દીકરો દાદા જેવો છો. દાદા જેવો નથી, દાદા જ પધાર્યા છે. એક પરંપરા છે. અંત સમયે જેના હાથનું મુખમાં પડે, જેના હાથનું પીએ, ત્યાં આપણે ગતિ થાય છે. પણ આ બીજું, આ પવિત્ર અવસ્થા, શરાબ પીધેલી હાલત, અકસ્માત દ્વારા મૃત્યુ, બિદુંગને ગતિ નથી, અધોગતિ છે. એ બિદુંગના જીવાત્માને પકડી નર્કમાં લઈ ગયા. યમરાજાએ હુકમ કર્યો છે આપણા નર્કમાં જે કઈ વ્યવસ્થા હોય એ ભયંકરમાં ભયંકર સજા આને આપો. અને બિદુંગે આ નર્કના બધા દુઃખ ભોગવ્યા છે. એ બધા નર્કનું વર્ણન કરે, 28 પ્રકારના નર્ક છે. કેવી કેવી યાતનાઓ, કેવા કેવા દુઃખ ભોગવવા પડે એ બધું શિવપુરાણમાં વર્ણન કર્યું છે. અસહ દુઃખ, સહન ન થાય એવા દુઃખો નર્કમાં હોય છે. અંતે નર્કના દુઃખો ભોગવતા ભોગવતા બિદુંગના પાપ પૂરા ન થયા અને એ બિદુંગને પ્રેત યોનિમાં ધકેલી દેવામાં આવે છે. અને પ્રેત બનીને, ભૂત બનીને વિંધ્યાચલ પર્વતની ગુફામાં નિવાસ કરવા લાગે છે. વૃક્ષોને સૂકવવા લાગે છે, પક્ષીઓને ખાવા લાગે છે, પ્રાણીઓને મારવા લાગે છે અને માનવને દુઃખ આપવા લાગે છે. ભૂત બની પીડા આપે છે અને પીડા ભોગવે છે. દુઃખ સહન ન થતું તેથી રુધિરના આંસુથી રડે છે. જેના આંખમાંથી રુધિરના આંસુ ટપકતા હોય એ આત્માને દુઃખ કેટલું હોય છે. જે કોઈ નજરમાં આવે તેને દુઃખ